તો ચાલો હવે ત્રીજા દાખલાને કઈ રીતે સોલ્વ કરવો એ આપણે જોઈએ ત્રીજા દાખલાને સોલ્વ કરવા માટે ટેક્સ્ટ બુક તો સાથે રાખવી જ પડશે તો ચાલો ટેક્સ્ટ બુક પણ સાથે લઈ લેશું સૌથી પહેલાં એમ કે છે કે બે બાળકો ધરાવતા એક કુટુંબ યાદચીક રીતે પસંદ કરવામાં આવે છે બે બાળકો ધરાવતા હોય તો લાસ્ટ સેશનમાં એટલે કે એક પોઈન્ટ એક જ્યારે આપણે કરાવ્યું ત્યારે પણ આ સમજાવેલું છે કે બે બાળક હોય તો એક છોકરો હોય એક છોકરી હોય બરાબર બંને બાળક છોકરા હોય એવું બને બંને છોકરી હોય એવું પણ બની શકે તો કયા પરિણામ મળી શકે તો પેલા સૌથી પેલા યુ લખી નાખો કે બંને બાળક છોકરા એટલે બાળક છોકરો અને નાનું છોકરી એટલે કે બીજી કા પછી જી અને ક્યાં પછી જીજી એટલે ટોટલ પરિણામ આપણને કુલ પરિણામ કેટલા મળે છે તો કે ચાર એટલે એન બરાબર કેટલા લખી નાખવાના થશે તો કે ચાર હવે એવું કહેવા માંગે છે કે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય બરાબર એટલે તમારે ઘટના એ વડે દર્શાવવાનું કે ઘટના એ બરાબર એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય ક્લિયર કટ કહી દીધું છે એક છોકરો અને એક છોકરી એટલે ઓપ્શન છે પેલો ન આવે શું કામ કારણ કે બે છોકરા છે બરાબર પછી બી જી તો કે પેલો છોકરો અને પછી છોકરી હા એ આવશે પછી જી બી એમાં પેલું બાળક છોકરી અને બીજું બાળક છોકરો એટલે ઈ પણ આવશે અને લાસ્ટમાં છે જીજી તો બંને બાળક છોકરી તો ઈ નહીં આવે એટલે એક બાળક છોકરો અને એક બાળક છોકરી એટલે એના બે પરિણામ આવશે કયા તો કે બી જી અને જી બી કેટલા પરિણામ મળ્યા તો કે એન બરાબર બે પરિણામ લખવાનું સૂત્ર પી ઓફ એ બરાબર છેદમાં ચાર આ બે પરિણામ છે કુલ પરિણામ ચાર છે બે ના છેદમાં ચાર એટલે એક ના છેદમાં બે હવે વાત કરી તો ઘટના બી ઘટના બી માં શું કહેવા માંગે છે તો એવું કહેવા માંગે છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય એટલે અહીંયા લખવાનું ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય હવે વસ્તુમાં તમારે શું કરવાનું છે ઓછામાં ઓછું એટલે વધારે લઈ શકાય એક બાળક છોકરી એટલે જી બે બી છે બોયઝ છે એનો આવે તો કયા પરિણામ આવશે તો કે ઉપરના જે છે એ બે તો આવશે જ બીજી અલ્પ વિરામ જી અને બંને બાળક છોકરી એટલે જીજી એટલે બે બાળક છોકરી હોય તો પણ ચાલે શું કામ કારણ કે ઓછામાં ઓછું એક બાળક છોકરી છે એના માટે બરાબર હવે સૂત્ર મૂકવાનું તો કે પી ઓફ બી ઘટના બી દર્શાવી છે એટલે પી ઓફ બી જ આવશે એમના છેદમાં એન તો કેટલા પરિણામ મળ્યા એક બે ત્રણ તો સાનુકૂળ પરિણામ ત્રણ અને કુલ પરિણામ ચાર એટલે એક ત્રણના છેદમાં ચાર હવે દાખલા નંબર ચાર જેમાં શું કહેવામાં આવેલું છે કે પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો પહેલાં યુ બરાબર કેટલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા હંમેશા એકથી ચાલુ થાય એટલે એક બે ત્રણ ચાર ક્યાં સુધીની આવશે તો કે સો સુધીની આ સો સંખ્યા છે બરાબર તો એન બરાબર સો માંથી પસંદ કેટલી કરવાની છે વન તો સો સી વન એટલે સો પરિણામ થશે એટલે એન બરાબર સો ખાસ ધ્યાન રાખવાનું કે આ તમારું પા પ્રાકૃતિક સંખ્યા કે એટલે એક આવે ઝીરોનું આવે અને તમને જ્યાં સુધી કે ત્યાં સુધી લખવાનું સો કે બસો કે બરાબર આ તમારે દર્શાવી દેવાનું એટલે જેટલા પરિણામ એટલા તમારા એન અહીંયા બસો હોય તો એન બરાબર બસો આવશે બરાબર અને એ જ રીતે અહીંયા તમને ત્રણસો હોય તો એન બરાબર ત્રણસો આવશે રાઈટ હવે શું કહેવા માગે છે એમાં તો એવું કહેવા માગે છે આ સંખ્યાને સાત વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા લખવાનું કે ઘટના એ બરાબર સંખ્યાને બરાબર આ સંખ્યાને એટલે આ સંખ્યાને સાત વડે નિશેષ ભાગી શકાય સાત વડે નિશેષ ભાગી શકાય એની જ્યારે વાત કરે ત્યારે તમારે અહીંયા એ બરાબર પરિણામ દર્શાવાય પણ જો અતિ વધારે પરિણામ થઈ જતા હોય તો દર્શાવાય નહીં પણ જો ઓછા પરિણામ હોય તો તમે દર્શાવી શકો છો હવે માનો કે અહીંયા હું તમને લખી સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ ઓગણપચાસ સાત છપ્પન સાત નવા ત્રેસઠ સાત દાણ સિત્તેર સિત્તેર દાખલો આપણે એમ થાય કે પૂરો થઈ ગયો એટલે આ સુધી જ લખી કારણ કે આપણે સાત નવ ઘડિયાથી ટેવાયેલા હોય તો સિત્તેર સુધી લખી પણ હજી આગળ પણ લખવું પડે હવે માની લ્યો કે તમને એ વસ્તુ નથી આવડતી ઘડિયા કે ટેબલ્સ નથી આવડતા શું કરવાનું એ એઝ અ સિમ્પલ પહેલાં તમારે કેલ્ક્યુલેટરમાં સાત કરવાના પછી પ્લસ કરવાના પછી ઇક્વલ કરવાનું ફરીથી એકવાર રિપીટ કરું સાત પછી પ્લસ અને ઇક્વલ હવે ઇક્વલ ઇક્વલ તમે કરશો એટલે સાતનો ઘડિયો આવી જશે બેતાલીસ ઓગણપચાસ ત્રેસઠ સિત્તેર સિત્તેર પછી શું આવે સિત્તોતેર બાકી આમાં ખ્યાલ આવી જાય અગિયાર સત્તા સિત્તોતેર પછી બાર સત્તા ચોર્યાસી થાય તો ચોર્યાસી પાછા લખ બરાબર કરીએ એટલે એકાણું પછી બરાબર કરીએ એટલે અઠાણું બરાબર પાછા બરાબર કરશો 105 પાંચ થઈ જશે પણ આપણી અહીંયા લિમિટ કેટલાની છે સોની તો આપણે સોની અંદર જ પસંદ કરવાના થાય તો કેટલા પરિણામથી આ તો તમે ગણી શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ તો એમ બરાબર ચૌદ પરિણામ મળ્યા તો સૂત્ર શું આવશે પી ઓફ એ બરાબર એમના છેદમાં એન સાનુકૂળ પરિણામ ચૌદ મેળા અને કુલ પરિણામ સો છે એટલે ચૌદના છેદમાં સો એટલે સાતના છેદમાં પચાસ અને છેલ્લે એવું પોઈન્ટમાંય લખી શકો એટલે તમારો કોઈ પણ ઓપ્શન છે એ ખોટો ન થાય પહેલાં આને ભાગ પણ ઉડાડી દેવાના અને આ રીતે પણ લખી શકાય હવે એક ટ્રીક પણ તમારી છે આમાં છેલ્લો અંક કયો છે તો કે સો બરાબર હવે શું કરવાનું કેની આરે ભાગવાની વાત આવે છે તો કે સાત સાથે તો એને બાર લખો કુલ પરિણામ છે એ અંદર લખવાના અને સ્કેની વડે ભાગવાના છે તો સાત આરે તો તમારે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ સો ભાગ્યા સાત કરો એટલે સમથિંગ તમને છે ને પોઈન્ટમાં આવો આન્સર આવશે ચૌદ પોઈન્ટ અઠ સમથિંગ આવશે એટલે આગળના પરિણામ કેટલા આવ્યા ચૌદ તો એ તમારો શું થઈ જશે તો એ તમારો એમ થઈ જશે આ માથાકૂટ કરવાની કંઈ જરૂર નથી પણ આ સમજાવવાનું કારણ એ છે કે જો તમને ગણ પૂછ્યા હોય તો આ ગણ ફરજિયાત દર્શાવવા પડે તો એના માટે આપણે લખ્યું છે પણ જો સંભાવના જ પૂછી હોય તો તમે ડાયરેક્ટ કુલ પરિણામ અહીંયા એને જેટલા ભાગવાના હોય એ તમારો જવાબ આવે પોઈન્ટ પહેલાં જે સંખ્યા હોય એ તમારો જવાબ એટલે અહીંયા તમારે ચૌદ બિલકુલ તમારો એમ થઈ જશે એ ખાસ ધ્યાન રાખશો ચાલો હવે કરશું આપણે દાખલા નંબર પાંચ એમાં આપણને આપેલું છે નિધર સૌકાશ તો નિધર સવકાશ કેટલો આપ્યો છે એક થી એકસો વીસ પેલું ખાસ અહીંયા લાસ્ટ અને પેલું એ બે વસ્તુ ક્લિયર કરી લેવાની કે ક્યાં પૂરું ક્યાં થાય છે એકસો વીસે એમાં આપણને પાંચ ઓપ્શન આપ્યા છે કે ફર્સ્ટ ઓપ્શન એવો છે કે ત્રણની ગુણક હોય એટલે આપણે એને ઘટના એ વડે દર્શાવશું ત્રણની ગુણક હમણાં મેં તમને સમજાવ્યું પ્રમાણે કે બધી વસ્તુમાં તમારે ગણ લખવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ તમે ગણતરી કરી શકો છો એકસો વીસ સાઈડમાં તમારે લખી નાખવાના એકસો વીસ ભાગ્યા ત્રણ એટલે એકસો વીસ ભાગ્યા ત્રણ કરી એટલે કેટલો જવાબ આવશે ચાલીસ તો આ જે ચાલીસ છે એ તમારો શું ગણાશે એમ તો ડાયરેક્ટ અહીંયા લખી નાખો ચાલીસના છેદમાં એકસો વીસ ઝીરો ઝીરો ગયા એટલે ચાર તેરી બાર થશે એટલે એકના છેદમાં ત્રણ આવશે સિમ્પલ રેડી ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે જ્યારે પણ લાસ્ટ સંખ્યા એટલે કે એકસો વીસ છે એ આપેલી હોય એટલે એકસો વીસ લખી નાખવાની જેની આરે ગુણક હોય એની આરે ભાગાકાર કરવાનો અને પછી જે આન્સર આવે પોઈન્ટમાં આવે તો પોઈન્ટ પહેલાંની સંખ્યાને ધ્યાનમાં લઈ એ તમારો એમ થઈ જશે એટલે ચાલીસના છેદમાં એકસો વીસ હવે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ આપણે રિવર્સ પૂછ્યો છે એટલે કે એને વિરુદ્ધનો પૂછ્યો છે નેગેટિવ પૂછ્યો છે આ ત્રણની ગુણક હતી એ પૂછો છે અને હવે એવો પ્રશ્ન પૂછો કે ત્રણની ગુણક ન હોય તો અહીંયાથી તમને ક્લિયર થઈ જાય છે કે ટોટલ સંખ્યા કેટલી છે તો અહીંયા લખી શકાય કે એમ બરાબર એકસો વીસ એમાંથી ચાલીસ છે ને એ ત્રણ ની ગુણક છે તો બાકીના કેટલા વૈધા તો કે એટલે ગુણક ન હોય ખાસ વસ્તુ એ બી સી ડી એમ પણ કહી શકો પણ જો તમે સાચી સંભાવનાની શીખતા હોય ને ગણતરી બરાબર તમારું આ ખોટું ન પડે તમે બે રીતે લખી શકો એ પછી આને ઘટના બી વડે દર્શાવાય અને ઘટના સી વડે દર્શાવાય અને ડી વડે દર્શાવે અને ઈ વડે દર્શાવે પણ સંભાવનાના તમે નિયમ પ્રમાણે હાલો ને તો તમારે એ વસ્તુને ખાસ ધ્યાન રાખવી પડે કે જ્યારે જે સંખ્યા આપ્યું હોય એની ઓપોઝિટ સંખ્યા આપી હોય ડેસ કરીને દર્શાવવું પડે આ જ વસ્તુ અહીંયા ચારની ગુણક છે તો હું આને બી કહીશ તો ચારની ગુણક ન હોય તો એને બી ડેસ કહેવાય એટલે એક ને એક વસ્તુનું જ્યારે પુનરાવર્તન થાય ત્યારે એને નવી ઘટના તરીકે ન દર્શાવી શકાય આ સંભાવનાના કે કોઈ એક સ્ટેટિસ્ટિકનો જે નિયમ છે એ પરફેક્ટ નિયમ પ્રમાણે ચાલો તો આ પ્રમાણે ચાલવું પડે એટલે એકસો વીસ માંથી એસી જાય એ સોરી એકસો વીસ માંથી ચાલી જાય એટલે એસી વધે તો એ એસી છે એ ત્રણ ની ગુણક નથી છેદમાં એન બરાબર એસી ના છેદમાં ટોટલ સંખ્યા કેટલી એકસો વીસ આ ભાગ ઉડી જાય એટલે ચાર દુ આઠ અને ચાર તેરી બાર હજી આને બીજી રીતે શીખવું હોય તો કઈ રીતે કરી શકાય તો હજી અહીંયા તમારે એક સૂત્ર પણ છે કે પી ઓફ એ ડેસ બરાબર પી ઓફ એ એટલે કઈ રીતે મળે કારણ કે સફળતા અને નિષ્ફળતા એનો હંમેશા સરવાળો કેટલો થાય તો ગુણક ગુણક અને ન હોય બરાબર એ બેયનો સરવાળો હંમેશા કેટલો થાય તો કે એક થાય તો હવે તમારે શું કરવાનું આ ઓપ્શનલ રીત સમજાવું છું એટલે એકમાંથી ટોટલ સંભાવના એકમાં એક હોય અને એમાંથી આપણે ત્રણ ના ગુણક છે એવા એક તૃતીય

શું કામ કારણ કે આને એડ એસ આપો અને બી એડે એ અને એડેસ આપો તો હવે આપણે બી આપશું તો ઘટના બી બરાબર એમના છેદમાં એન હવે અહીંયા પાછો એ જ વિચારવાનું કે એકસો વીસ ભાગ્યા કેટલા કરવાના તો કે ચાર એટલે એકસો વીસ ભાગ્યા ચાર એટલે કેટલો જવાબ આવે તો કે ત્રીસ તો આ ત્રીસ એ શું કહેવાશે એમ તો અહીંયા ત્રીસ ના છેદમાં એકસો વીસ ચાર ની ગુણક કહેવાય હવે એ જ વસ્તુનું પાછું ઓપોઝિટ પૂછ્યું કે 4 ની ગુણક ન હોય ચાર ની ગુણક ન હોય એટલે ઈ વસ્તુમાં થશે બી ડેસ બી એટલે એમના છેદમાં એન આ એકસો વીસ છે એમાંથી ત્રીસ છે એ ગુણક છે તો એકસો વીસમાંથી ત્રીસ જાય તો નેવ વધે તો અહીંયા કેટલા આવશે નેવના છેદમાં એકસો વીસ મેંડું મેંડું ગયું એટલે તન તન નવ ત્રણ ચોક બાર બરાબર એટલે એકદમ સિમ્પલ છે અથવા તો બી ડેસ ગોતવાનો પણ પાછો નિયમ એ જ વસ્તુ આવે કે વન માઇનસ પી ઓફ બી વન માઇનસ તનના છેદમાં ચાર સોરી બી એટલે એકના છેદમાં ચાર છેદ સરખા કરવા પડે તો અહીં ચાર ઉપર પણ ચાર સાથે ગુણો એટલે છેદમાં એક જાય તો છેદમાં હવે વસ્તુ આગળ જોશો એટલે હવે નવું પાંચમો ઓપ્શન છે શું કે છે તો કે ત્રણ અને ચાર બંનેની ગુણક હોય હવે એ વિચારી લો કે અહીંયા નવું આપશું સી આપશો નહીં આપાય બરાબર આપી શકો છો કઈ પ્રોબ્લેમ નથી પણ આપણે પ્રોપર મેથડ થ્રુ જવું છે કે શીખવું છે તો પરફેક્ટ આપણે શીખવાનું છે રાઈટ હવે એ વિચારી લ્યો કે ત્રણને આપણે શું ધૈર્યું છે તો કે એ ધૈર્યો છે અને એટલે થાશે છેદગણ અને ચારને શું ધાર્યું છે તો બી ધૈર્યું છે તો એ છેદગણ બી એટલે તમારે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી આ સૂત્ર છે અને ખાસ ધ્યાન રાખજો આ રીતે થઈ શકે પી ઓફ એ કેટલા છે એકના છેદમાં ત્રણ નથી કરવી સૂત્ર ભૂલાઈ ગયું છે અને કરવું છે તો શું થાય તો અહીંયા તમારે શું કરવાનું અથવા તમારે એમ કરવાનું ત્રણ અને એટલે ગુણાકાર ચાર ત્રણ ચોક કેટલા થશે બાર તો હવે એકસો વીસને કેટલા હારે ભાગી દો બાર સાથે ભાગી ગયો એટલે બાર એકા બાર અને 0 ઉપર થઈ જાય એટલે કેટલા પરિણામ મળશે તો કે દસ એટલે પી ઓફ એ છેદ બી બરાબર એમના છેદમાં એન બરાબર બારના છેદમાં એકસો વીસ એટલે કે સોરી દસના છેદમાં કારણ કે એમ આપણો દસ આવ્યો ને એટલે દસના છેદમાં એકસો વીસ ઝીરો જીરો એટલે એકના છેદમાં બાર તો એકદમ આ જે સંભાવના છે એ ઇઝી છે કોઈ પણ એક અંક છે એમાંથી તમને ઓપોઝિટ પૂછે તો એના ઉપર ડેશ મૂકી દો અને હોય તો છેદગણ આવે અને ગુણાકાર થાય અથવા હોય તો યોગ ગણ આવે અને સરવાળો થાય જો આ ત્રણ વસ્તુ અત્યારે આ દાખલા પૂરતી સમજી લેશો એટલે તમને ઇઝીલી આ દાખલો આવડી જશે વિદ્યાર્થી મિત્રો તમને આ સેશન કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીને પણ શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે થેન્ક યુ